હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે 12મા ધોરણમાં સમાજશાસ્ત્ર વિશે અભ્યાસ કરવાના છીએ. તો કે પહેલાં આપણે કેના વિશે માહિતી મેળવી હતી? તો કે ધાર્મિક વૈવિધ્ય વિશે. તો આજે વિદ્યાર્થીઓ આપણે સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય વિશે માહિતી મેળવશું. હવે આપણે વસ્તી વૈવિધ્યની જો સમજણ મેળવવી હોય તો આપણે કેની માહિતી મેળવવી પડે? જ્યારે વસ્તી વૈવિધ્ય છે એની આપણે સમજણ મેળવવી હોય તો આપણે કેની માહિતી મેળવવી પડે? તો બધાને ખબર છે તો કે સ્ત્રી અને પુરુષના પ્રમાણના વૈવિધ્ય વિશે માહિતી મેળવવી પડે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે? તો બધાને ખબર છે કેટલું? તો કે બીજું. પછી જે ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો કે ઉત્તર પ્રદેશ. કયું છે? ઉત્તર પ્રદેશ. વિશ્વમાં કે આપણો ભારત છે, આખો વિશ્વ, એમાં સૌથી દેશ કયો છે બીજા નંબરનો જેમાં વસ્તી વધારે છે? તો પહેલું કયું છે? ચીન. અને બીજું? તો કે ભારત. અને ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, પછી આપણું રાજ્યની વાત કરવામાં આવે છે. પહેલાં દેશની વાત કરવામાં આવે, રાજ્ય. તો કે સૌથી વધુ રાજ્ય વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો કે ઉત્તર પ્રદેશ. હવે ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો કે ઉત્તરાખંડ. કયું છે? ઉત્તરાખંડ. કેટલું છે? 0.84%. હવે તમને પ્રશ્ન યાદ રાખવાની વાત એ છે કે વિશ્વમાં કેમ તો ભારત બીજું સ્થાન છે, અને ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે તો કે ઉત્તર પ્રદેશ, અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એટલે ઉત્તરાખંડ. હવે છે ભારતમાં કુલ વસ્તીનું પ્રમાણ કેટલું છે? તો કે 121 કરોડ. કેટલા છે? 121 કરોડ. એમાં પુરુષોની સંખ્યા તો કે 62 કરોડ, અને સ્ત્રીઓની સંખ્યા 58 કરોડ. હવે આપણે એને ટકાવારી પ્રમાણે સમજીએ તો કે પુરુષો છે એને 51.51%, અને સ્ત્રીઓ છે એને 39.49%. સમજાણું બધાને? આ છે ભારતમાં કુલ વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ, આ ભારતનું છે. હવે આપણે ગુજરાતમાં જોશું સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો કે ગુજરાતમાં કુલ વસ્તી કેટલી? તો કે 6 કરોડ. હવે પુરુષોનું પ્રમાણ 3 કરોડ, સ્ત્રીઓનું પ્રમાણ 2 કરોડ. ટકાવારી જોશું તો સ્ત્રીઓ છે, પુરુષો છે એને 52.10%, અને સ્ત્રીઓ છે એને 47.90%. આટલું સમજાણું બધાને? આ ભારતનું છે, આ ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ. હવે લિંગ પ્રમાણને જાતિ પ્રમાણ પણ કહેવામાં આવે છે. તમને કોઈ દી પ્રશ્ન પૂછાય કે લિંગ પ્રમાણનો અર્થ સમજાવો, આ પ્રશ્ન પૂછાય છે, અથવા તો જાતિ પ્રમાણ સમજાવો. બે એક જ થાય, લિંગ પ્રમાણ અને જાતિ પ્રમાણ એક જ થાય. એનો અર્થ જોઈએ કે 10,000 પુરુષોએ અને સ્ત્રીઓના પ્રમાણને લિંગ પ્રમાણ કહે છે. શું કહે છે? 10,000 પુરુષોએ જે સ્ત્રીઓના પ્રમાણને, 10,000 પુરુષો છે અને સ્ત્રીઓના પ્રમાણને શું કહેશું? લિંગ પ્રમાણ, અથવા તો શું કહેશું? તો કે જાતિ પ્રમાણ. હવે લિંગ પ્રમાણને સમજીએ કે ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો કે 940. સૌથી ઓછું તો કે ક્યાં છે? તો કે કેરળમાં. કેટલું? 1,084. અને સૌથી વધુ ક્યાં છે? તો કેરળમાં. સૌથી ઓછું ક્યાં છે? તો કે દીવ અને દમણમાં. કેટલું? તો કે 618. હવે તમને આ વૈવિધ્ય સમજાઈ ગયું, સ્ત્રી પુરુષ વચ્ચેનું વૈવિધ્ય. તો સ્ત્રી પુરુષનું વૈવિધ્ય સમજવા માટે આપણે શું કહ્યું? જાતિ પ્રમાણ, સ્ત્રી અને પુરુષનું જાતિની પ્રમાણ સમજવું જોઈએ. તો સમજાઈ ગયું પહેલાં બધાને એટલું. હવે આવશે સાંસ્કૃતિક વૈવિધ્ય. સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે બધાને ખબર છે કે સંસ્કૃતિને લગ્ન પ્રશ્ન, ઘણા બધા તહેવારો આવે. ભારત છે એ સાંસ્કૃતિક છે, એ તહેવારો બધા ભેગા મળીને ઉજવવામાં આવે છે. તો આપણે જોઈએ સાંસ્કૃતિક વૈવિધ્ય. તો કે ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ, ચારે ચાર દિશા છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, અર્થાત કન્યાકુમારીથી લઈ અને કોલકાતા અને કચ્છ સુધી શું છે? સમગ્ર સરહદને આવરી લેતા શું જોવા મળે છે? અહીંયા સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે ને
તમે ચારે ચાર દિશાઓમાં જોશો બધામાં અલગ અલગ વૈવિધ્ય સંસ્કૃતિઓ જોવા મળશે. કોઈના તહેવારો અલગ હશે, કોઈની બોલી અલગ હશે, કોઈનો પહેરવેશ અલગ હશે, એવી રીતના અલગ અલગ આપણે સંસ્કૃતિઓ જોવા મળે છે. પછી છે સમગ્ર ભારતમાં સંસ્કૃતિ વૈવિધ્યને, સમગ્ર ભારતમાં ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યોને શું હોય તો કે ઉત્સવો. એક છે ઉત્સવ, બધાના ઉત્સવો અલગ અલગ હોય ને, તો ઘણા ઉત્સવો છે. આપણે દિવાળીનો તહેવાર મનાવીએ છીએ, દિવાળી, હોળી, ધૂળેટી, પછી ક્રિસમસ, પતેતી વગેરે તહેવારો ઉજવીએ છીએ. કેના કારણે? તો કે સાંસ્કૃતિકમાં આવા વૈવિધ્ય જોવા મળે છે ને. તો કે સાંસ્કૃતિક છે ને, વૈવિધ્યને કારણે આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ. એવું નથી કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતી જ તહેવાર ઉજવીએ છીએ, પણ આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ. કે એક હિન્દુ ધર્મનું છે તો આપણે એ જ તહેવાર ઉજવીએ. નવરાત્રિ તો બધા નવરાત્રિ ઉજવે છે કે નથી ઉજવતા? બધા ગરબાઓ રમવા જાય છે. પછી છે તો કે ક્રિસમસ ડે. ક્રિસમસ છે તો એ લોકો, આપણે પણ ઉજવીએ છીએ, એ લોકો પણ ઉજવે છે ને આપણો તહેવાર. તો કે હા. પછી છે આપણા ઘણા બધા તહેવારો છે. પછી ફસલને લગતા તહેવારો ઉજવવામાં આવે છે. ખેતરોમાં જો ફસલ સારી થાય ત્યારે પણ તહેવારો ઘણા બધા ઉજવવામાં આવે છે. તો કે ત્યારે પણ તહેવારો ઉજવવામાં આવે છે. તો ઘણા બધા તહેવારો સાંસ્કૃતિક રીતે ઉજવવામાં આવે છે. હવે છે પછી આપણે ભાષાઓ તો બધાને ખબર છે કે આપણા બંધારણીય દ્વારા કેટલી ભાષાઓ છે. તો કે 22 ભાષાઓ બંધારણમાં લગાવવામાં આવે છે. એમાં ઘણી બધી ભાષાઓ આવે. કચ્છી, ગુજરાતી, હિન્દી, બેંગોલી, મરાઠી, ઉર્દુ, ઇંગ્લિશ, હિન્દી, ઘણી બધી ભાષાઓ આવે છે. હવે તમે ચારે દિશામાં જોશો તો બધી જગ્યાએ એકને એક ભાષા નહીં બોલાતી હશે. તો કે ન, તમે રાજ્ય બદલશો એટલે એની ભાષા બદલશે. ઘણી ભાષા એવી છે કે આપણે સમજાય નહીં, અને ઘણી ભાષા એવી છે જે સમજાય જાય. કચ્છમાં જશો એટલે કચ્છી ભાષા વધારે તમને જોવા મળશે. ગુજરાતમાં જશો તો ગુજરાતીઓ ભાષા જોવા મળશે. તમે ક્લાસમાં, ઉદાહરણ દાખલા તરીકે આપણે જોઈએ તો, આપણે ક્લાસમાં બેઠા છો, બધા વિદ્યાર્થીઓ હશે, એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે એની ભાષા અલગ હશે ને. બધાની ભાષા એક સરખી હોતી નથી. પછી ભાષા પછી આવશે આપણે ખોરાક. ભાષા પછી ખોરાક. તો વિદ્યાર્થી તમને બધાને ખબર હશે કે ખોરાક બધાનું અલગ હોય ને. તો કે ગુજરાતીઓ છે તો એની ગુજરાતી થાળી આવે, પછી સાઉથનું આવે, પંજાબીનું પંજાબી ખાણું આવે. પછી જે દરિયા કિનારે લોકો રહે છે એ શું ખાય છે? તો ક્યાં દરિયા કિનારામાં માછલા વધારે મળશે તો એ લોકો ભાત અને માછલાનો ઉપયોગ વધારે કરે છે. પછી તો કે ઘણી બધી ચાઇનીઝ લોકો છે, ચાઇનીઝ ખાવાનું ખાય છે. બધી ખાણીપીણી અલગ અલગ જોવા મળે છે, પણ આપણો દેશ છે એ રાષ્ટ્રીય એકતા દ્વારા ઓળખાય છે, કે બધી સંસ્કૃતિઓ દ્વારા બધી સંસ્કૃતિને એક જ માં આવરી લેવામાં આવે છે. પછી છે પોશાક. પોશાક છે બધાનું અલગ અલગ જોવા મળે છે ને. પોશાક ઉપરથી ઘણીવાર આપણે ખબર પડે છે કે આ વ્યક્તિ આ જ ધર્મ પાળે છે. મુસ્લિમ છે તો એનું અલગ ધર્મ અલગ કપડાં હોય છે. પછી ગુજરાતીઓ છે તો એની અલગ સાડી સાદી પહેરેલી હોય છે. પછી તો કે ઘણા બધા અલગ અલગ જેમ જેમ એની સંસ્કૃતિ હોય છે એના એ પહેરવેશો પહેરે છે, અથવા તો તેઓ ક્યારે પહેરવેશ પહેરે છે? તો કે પોતે જ્યારે એના તહેવારો ઉજવે છે ત્યારે તેની મરાઠી લોકો છે તેના રેગ્યુલર બધા સાદા કપડાં પહેરતા હોય. કદાચ એનો ફેસ્ટિવલ આવે ત્યારે એ શું કરે? તો કે મરાઠી લોકો છે એની પ્રમાણે એ તહેવારો ઉજવે છે ને, ત્યારે એના ફેસ્ટિવલના એના જે ધર્મને લગતા હોય એ કપડાં પહેરે છે. એટલે ભાષાઓમાં અથવા અને પછી પહેરવેશમાં પણ અલગ અલગ હોય. સ્ત્રીઓ છે ઘણી જગ્યાએ બુરખા પહેરે છે, ઘણી સ્ત્રીઓ નથી પહેરતી. ઘણી સ્ત્રીઓ સાડી પહેરે, ઘણી સ્ત્રીઓ ડ્રેસ પહેરે. એવી રીતના પુરુષોમાં પણ પાઘડી પહેરે, કેડિયું પહેરે. એવી રીતના ઘણી બધી સંસ્કૃતિમાં આપણે પહેરવેશમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. પછી છે આપણું ખોરાક, પોશાક અને જીવન નિર્વાહની રીતો. તો કે જીવન નિર્વાહની રીતોમાં શું આવશે? તો કે કૌટુંબિક જરૂરિયાતને પરિપૂર્ણ કરવા જીવન નિવાર અનેક રીતો છે. કે આપણી કુટુંબ છે એની જરૂરિયાતો ઘણી બધી છે ને વિદ્યાર્થીઓ, કે આપણે એક જરૂરિયાત પૂરી થાય, એક જરૂરિયાત સંતોષાય, તો કે ન સંતોષાય, તો આપણે શું કરીએ? કે ઘણી બધી જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે આપણે શું કરવું પડે? તો કે જીવન નિવારણ માટે કામ કરવું પડે. તો બધામાં પોતાને કામ કરવા માટે, પોતાને કંઈ પૈસા કમાવવા માટે અલગ અલગ કૌશલ્ય ધરાવે છે. કોઈ છે તો કડીઓ છે તો મકાનની ચણતર કરે છે, કોઈ રિપેરિંગ કામ કરે છે, કોઈ છે એ અલગ અલગ ધંધો કરે છે. અલગ અલગ પોતાના અંદર કૌશલ્ય હોય છે, એના દ્વારા પોતે શું કરે છે? તો કે જીવન નિવારી શકાય છે. અને આવી રીતના આપણે ભાષાઓ વગેરે અનેક સ્વરૂપમાં જોવા મળે છે. શું જોવા મળે છે ભારતમાં?
તો કે સંસ્કૃતિકમાં વૈવિધ્ય જોવા મળે છે. તો હવે આપણે જોશું વંચિત સમૂહનું વૈવિધ્ય. વંચિત સમૂહનું વૈવિધ્ય એટલે કેવા કે એના માટે છે બંધારણમાં કાયદા આપેલા છે. એવું નથી કે એ વંચિત છે, પણ શું છે, ઘણા બધા એના માટે કાયદાઓ ઘડાયેલા છે. તો કે ભારતમાં બંધારણીય મુજબ આપણો જે ભારત છે એનું બંધારણ રચવામાં આવ્યું હતું. કોને રચ્યું હતું ખબર છે? તો કે હા, ડૉક્ટર આંબેડકરે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે. તો એને કેટલા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું. એક અનુસૂચિત જાતિ એટલે SC, અનુસૂચિત જનજાતિ એટલે ST અને અન્ય પછાત વર્ગ એટલે OBC. બધાને ખબર હશે ત્રણ આવે. હવે આપણે અનુસૂચિત જાતિનું જોશું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. તો કે અનુસૂચિત જનજાતિ છે એ ભારતમાં, અનુસૂચિત જનજાતિ ભારતમાં કેટલી છે? તો કે 2.26 અને 2.26 કેટલામાં 2091માં ગણતરી કરવામાં આવી ત્યારે ભારતમાં કેટલી હતી? 2.26% અને 2011માં તો કે 8.60%. હવે ભારતમાં સૌથી વધુ આદિવાસીઓ કયા રાજ્યમાં હોય છે? તો કે ભારત છે એમાં સૌથી વધારે કયા રાજ્યમાં આદિવાસીઓ વસે છે? તો કે મિઝોરમ. ક્યાં? મિઝોરમમાં. મિઝોરમમાં કેટલું છે? તો કે 94.97%. કેટલા? 94.97%. અને ભારતમાં સૌથી ઓછા આદિવાસીઓ ક્યાં છે? તો કે ઉત્તર પ્રદેશમાં. ક્યાં જોવા મળે? ઉત્તર પ્રદેશમાં. કેટલા? તો કે 0.57% જોવા મળે છે. આટલું બધાને સમજાઈ ગયું? કેટલી છે? ત્રણ જાતિ છે. હવે આવશે જોવા મળે છે ઉત્તર પ્રદેશ. એના ઉપરાંત બીજા રાજ્યો છે એમાં પણ જોવા મળે છે આદિવાસીનું પ્રમાણ. તો કે મેઘાલય છે, મણિપુર છે, અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે, વગેરેમાં પણ આદિવાસીનું પ્રમાણ જોવા મળે છે. હવે આપણે ગુજરાતની, આ છે આપણી ભારતની વાત, આપણા દેશની વાત. હવે આપણે ગુજરાતમાં કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓ ક્યાં છે? તો કે ડાંગ જિલ્લામાં. ક્યાં? ડાંગ જિલ્લામાં. કેટલા મળે? કેટલા ટકા છે? 94.66%. કેટલા? 94.66%. ગુજરાતમાં પછી, તો કે ગુજરાતમાં સૌથી ઓછા આદિવાસીઓ ક્યાં વસે છે? તો કે ભાવનગરમાં. કેટલા છે? 0.32%. હવે વિદ્યાર્થી તમને સમજાઈ ગયું હશે કે આદિવાસી, આ વંચિત સમૂહનું વૈવિધ્ય વિશે સમજાઈ ગયું હશે. તો એકવાર આપણે રિવિઝન કરીએ તો કે સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય. પહેલાં આવશે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે? બીજું, ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો કે ઉત્તર પ્રદેશ. ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય? ઉત્તરાખંડ. પછી ભારતમાં કુલ વસ્તી કેટલી છે? 121 કરોડ. એમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જોશું તો કે પુરુષો કેટલા છે? 62 કરોડ અને સ્ત્રીઓ 58 કરોડ. હવે એને આપણે ટકાવારી પ્રમાણ સમજીએ તો કે 51.51% અને 39.49%. હવે ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલી છે? 6 કરોડ. સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું? 6 કરોડ. પુરુષો કેટલા છે? 3 કરોડ. સ્ત્રીઓ કેટલી છે? 2 કરોડ. હવે ટકાવારી પ્રમાણે જોઈએ તો 52.10% અને સ્ત્રીઓનું પ્રમાણ 47.90%. હવે આપણે લિંગ પ્રમાણ એટલે બધાને ખબર હશે, લિંગ પ્રમાણ એટલે જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણમાં આપણે એનો અર્થ સમજીએ કે 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ને લિંગ પ્રમાણ કહે છે. આ વ્યાખ્યા બધા લખી લેજો, યાદ રાખજો. પૂછાય છે બોર્ડમાં કે 10,000 પુરુષોએ સ્ત્રીઓના પ્રમાણને લિંગ પ્રમાણ કહે છે અથવા તો જાતિ પ્રમાણ કહે છે. ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો કે 940. સૌથી વધુ વસ્તી ક્યાં છે? તો કે કેરળમાં. સૌથી ઓછું તો કે દીવ દમણમાં. કેટલું? 618. પછી આપણે જોયું સાંસ્કૃતિક વૈવિધ્ય. સાંસ્કૃતિક વૈવિધ્યમાં પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધી અલગ અલગ સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળશે. એમાં ભાષા છે, રહેણી કહેણી છે, પછી ઉત્સવો છે, ખોરાકો છે, એમાં બધામાં સાંસ્કૃતિક વૈવિધ્ય આપણે જોવા મળે છે. પછી આપણે વંચિત સમૂહનું વૈવિધ્ય વિશે માહિતી મેળવી. તો કે બંધારણીય મુજબ ભારતીય બંધારણ મુજબ કેટલા ભાગમાં વહેંચવામાં આવે? 3. કઈ? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. અનુસૂચિત જાતિઓને આપણે શું કહેશું? SC. અનુસૂચિત જનજાતિને ST અને અન્ય પછાત વર્ગને OBC. સરસ.
પછી આવશે અનુસૂચિત જનજાતિ ભારતનું પ્રમાણ કેટલું છે 2.26% અને બે કેટલું હતું તો કે ક્યારે ગણવામાં આવ્યું હતું 1951માં પછી 2011માં ગણવામાં આવ્યું ત્યારે કેટલું થયું 8.60% ભારતમાં સૌથી વધુ આદિવાસી ધરાવતો દેશ કયો રાજ્ય કયું છે તો કે મિઝોરમ કેટલું છે 94.97% ભારતમાં સૌથી ઓછા આદિવાસીઓ ક્યાં પ્રદેશમાં છે તો કે ઉત્તર પ્રદેશમાં કયા પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં કેટલા છે 0.57% આ પ્રશ્ન આગળ તમને પૂછાઈ ગયું છે કે ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું પૂછાયું હતું તો કે રાજ્ય છે એમાં જ તમને આદિવાસીઓનું પ્રમાણ પણ ત્યાં જ બતાવવામાં આવ્યું છે પછી આના ઉત્તર પ્રદેશ છે સૌથી ઓછા આદિવાસીઓ ત્યાં 3 બીજા પણ રાજ્યો છે મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ વગેરે છે હવે ગુજરાતનું પ્રમાણ જોઈએ તો સૌથી વધુ આદિવાસીઓ ક્યાં રહે છે ગુજરાતમાં ડાંગ જિલ્લામાં કેટલા પોઈન્ટ છે તો કે 94.66% અને સૌથી ઓછા તો કે ભાવનગરમાં કેટલા ટકા 0.32% વિદ્યાર્થીઓ તમને હવે સમજાઈ ગયું હશે કે સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય અને વંચિત સમૂહના વૈવિધ્ય અને સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે તમને કાંઈ ન સમજાણું તમે ક્વેશ્ચન પૂછી શકો છો અને એનો આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ચર્ચા કરશું.